જમ્મુ અને વુડાના મકાનમાં રહેતા અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવાસીઓએ આવાસની કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા 13 વર્ષથી જમ્મુઆ વુડાના મકાનમાં લોકો વાસ કરે છે. રહેવાસીઓએ જ્યારથી મકાન લીધું છે ત્યારથી કોઈ પણ પ્રાથમિક સુવિધા મળી નથી. પહેલાં પણ સ્થાનિકો પાણીના ટેન્કરો લઈ આવતા હતા અને આજે પણ તેઓ કૂવામાંથી પાણી ખેંચીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારત હોવાને કારણે જમ્મુઆના વુડાના મકાનમાં 3 ગલીઓના નોટિસ ફટકારી હતી, જેથી ત્યાં રહેતા રહેવાસીઓમાં ગભરાટ ફેલાતા તેઓ આજરોજ રાવપુરા શાળા નંબર 1 આવાસની કચેરીમાં આવી પોતાની રજૂઆત અને વેદના ઠાલવી હતી. તેઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા 13 વર્ષથી તેમને આવા જર્જરિત મકાન આપી દેવામાં આવ્યા છે, જેથી તેઓને મકાનની સામે મકાન મળે ત્યારે તંત્ર તરફથી પણ તેમને જણાવવામાં આવ્યું છે કે તેઓ પોતાના મકાનનું સમારકામ કરી ત્યાં વસવાટ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આવાસ યોજનાના મકાનો બનાવાયા છે. લોકો પોતાના પરસેવાની કમાણી ખર્ચી આ મકાનોમાં રહેતા હોય છે, પણ આવાસ યોજનાના બાંધકામ વખતે ગુણવત્તાનો અભાવ હોય છે. તેમ છતાં તંત્ર તે વખતે કુંભકરણની નિંદ્રામાં હોવાથી ટૂંક જ સમયમાં મકાનો જર્જરિત બની જતા હોય છે. તે બાદ હવે પ્રજાને હેરાન થવું પડે છે. સમગ્ર મામલે દોષિતો તંત્ર જ છે તેવી લોકોની લાગણી છે. હજુ પણ કેટલીક આવાસ યોજનાના કાર્યો ચાલુ છે ત્યાં ગુણવત્તા જળવાય છે કે નહીં, નીતિ નિયમોનું અનુસાર બાંધકામ થાય છે કે નહીં તે હાલત તંત્ર જોઈ તપાસ કરે, જેથી ભવિષ્યમાં કોઈ લાભાર્થીને હેરાન ન થવું પડે. અમે જામવા હાઉસિંગ ઉડાના મકાનમાંથી રજૂઆત લઈને આવ્યા છે. હવે ભાઈ એવું કહે છે કે તમે તમારા ખર્ચે રિપેર કરો. અમારા ખર્ચે રિપેરિંગ કરીને એ લોકો એવું કહે છે તમે રહેશો તો અમારી ગેરંટી નહીં. હવે 16 મકાન છે ઉપરથી બસ 4th માળના. હવે નીચે છે અમુક નહીં રહેતા, એ લોકો ના કરે અને પડે તો એ ગેરંટી કોની, બરોબર? અને અમારા મકાન તોડીને મકાન આપ્યા છે, એટલે અમને મકાનના બદલે બીજે મકાન અમને શિફ્ટ કરી આપે. અને 7 દિવસમાં ખાલી કરવાનું કહ્યું તો 7 દિવસમાં કેવી રીતે ખાલી થાય? 7 દિવસમાં અમે ક્યાં જઈ જવાનું? આ કઈ કચરાનો ઉકેડો થોડી છે કે 7 દિવસમાં ખેતરમાં નાખીને ખાલી થઈ જાય? આગળ 999 મકાન છે બધા, બરોબર? એમાં 3 જ લાઇનમાં નોટિસો મારી છે અને 3 જ લાઇન એમણે ખાલી કરવાનું કહ્યું છે. બધા આખા હાઉસિંગમાં ખાલી કરવાનું નથી કહ્યું, તો એવું કેમ આ લોકોએ કર્યું છે? અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે જાંબવા હાઉસિંગ ઉડાના મકાનના અંદર આ લોકોએ નોટિસ નાખી છે. હવે નોટિસ એ પ્રમાણે નાખી છે એ લોકોએ કે જ્યાં અમે રહીએ છીએ ત્યાંના મકાનો આ લોકોએ જર્જરિત સાબિત કર્યા છે. હવે ત્યાં ટોટલી 900 મકાન છે. 900 મકાનના અંદરથી આ લોકોએ 3 ગલીની અંદર નોટિસ મારેલી છે કે આ લોકોએ જર્જરિત સાબિત કરેલ જ છે. હવે એના અંદર એવું છે કે જર્જરિત તમે સાબિત કરો છો. આજે 13 વર્ષ થયા છે મકાનને 13 વર્ષ થયા છે. આ લોકોએ 13 વર્ષના અંદર જર્જરિત સાબિત કર્યા છે તો અમને મકાનના બદલે મકાન જોઈએ છે. અમને કોઈ બી જાતની આ લોકોએ સુવિધા અત્યાર સુધી આપી નથી. અમારે પહેલાં પણ પાણીના બંબા આવતા હતા, અત્યારે અમે કૂવાના અંદરથી ખેંચીને પાણી ભરીએ છીએ. કોઈ બી જાતની સુવિધા છે નહીં. ને અમે રજૂઆત અહીંયા મકાનની કરવા માટે આવેલા છીએ. હવે મકાનની રજૂઆત કરવા આવ્યા તો અમે સાહેબ જોડે વાત કરી. સાહેબ અમને એવું કહે છે કે તમે જાતે પોતે રિપેરિંગ કરીને રહી શકો છો. અમે જાતે પોતે રિપેરિંગ કરીને રહી શકીએ છીએ તો અમારી પાસે અત્યાર સુધી કોઈ જાતના અમારી આવક એટલી બધી છે નહીં. અમે 300 રૂપિયા યા તો 400 રૂપિયા રોજે અમે કામ મજૂરી કરતા હોઈએ છીએ. અમે રિપેરિંગ કયા હિસાબે કરાવીએ? બાય ચાન્સ કોઈકના ઘરની અંદર રિપેરિંગ કરાવી લીધું, રિપેરિંગ કરાવી લેશે તો સરકાર જવાબદાર લેશે, કોર્પોરેશન જવાબદાર લેશે. કોર્પોરેશન તંત્ર દ્વારા 3 કેટેગરી નક્કી કરવામાં આવી છે, તેમાં એ બી સી કરવામાં આવી છે, જેમાં એ ટાઈપના જે મકાન છે અનેકો જે સર એ કહે છે કે તમે રિપેરિંગ કરીને રહી શકો છો. અમારી પાસે હમણાં 300-400 રૂપિયા રોજે અમે મજૂરી કરીએ, બરાબર? એનું કારણ એ છે કે અમે 300-400 રૂપિયાથી અમે મજૂરી કરતા હોઈએ છીએ. હવે અમારી પાસે બચત થતી નથી, અમે રિપેરિંગ કયા હિસાબે કરાવીએ? તમારે ઘર તો મળે છે ને, તમે સમારકામ કરવાની વાત કીધી, ઘર ઉતારવાની વાત તો નથી ને? ઘરનું એ લોકોનું કોઈ નક્કી નથી. એ લોકો અમને 7 દિવસની અંદર નોટિસ આપી છે, 7 દિવસની અંદર જર્જરિત સાબિત કર્યા છે એ લોકોએ. તો એ લોકોએ ડિક્લેર કર્યું છે કે 7 દિવસની અંદર તમે મકાન ખાલી કરો. હવે મકાન ખાલી કરીને અમારે જવું ક્યાં? સમારકામનું અહીંયા અમે 1 નંબર ઓફિસમાં આવ્યા છે, ત્યાંથી સાહેબે કીધું છે. લેખિત લેવામાં આવ્યું છે? ના, લેખિત લેવામાં આવ્યું નથી ને એમણે લેખિત કોઈ આપ્યું નથી. શું માંગણી છે? અમારી માંગણી એટલી છે કે એ લોકોએ જ્યારે 10-12 વર્ષના અંદર જર્જરિત સાબિત કર્યા છે તો અમને મકાનના બદલે બીજી જગ્યાએ મકાન જોઈએ, અમને બીજી જગ્યાએ સવલત કરી આપે. મારું નામ બિલાલ શાહ કાલુસા દીવાન.